હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચપટીદાર ઢોકળી. ચપટીદાર ઢોકળી બનાવવા માટે શું શું વસ્તુ જોશે તે હું તમને બતાવીશ. એક બાઉલ આપણે તુવેરની દાળ લીધેલી છે, એક ટમેટું લીધેલું છે, બે ચમચી આપણે શિંગદાણા લીધેલા છે, એક ચમચી લીંબુનો રસ લેશું, બે ચમચી કસ્તુરી મિર્ચી લેશું, 8-10 લીમડાના પાન લેશું, એક ચમચી ખાંડ લેશું, વઘાર માટે આપણે તેલ લેશું, એક ચમચી હળદર લેશું, એક ચમચી ધાણા જીરું લેશું, એક ચમચી ગરમ મસાલો લેશું, 1/2 ચમચી મીઠું લેશું, સ્વાદ મુજબ મરચું લેશું. એક બાઉલ આપણે ઘઉંનો નોર્મલ લોટ હોય ને આપણે રોટલીનો એ લોટ લેવાનો. લોટ બાંધવા માટે આપણે 1/2 ગ્લાસ પાણી લેશું. વઘાર માટે આપણે રાઈ લેશું 1 ચમચી, એક ચમચી આખું જીરું લેશું. આ એક નાનો બાઉલ તુવેરની દાળ લીધી, એની મેં 1/2 કલાક પલાળી લીધેલી છે. પલાળેલી હોય ને તો જલ્દી ચડી જાય, કુકરમાં નાખી દેશું. આપણે 1/2 બાઉલ દાળ હતી એમાં એક બાઉલ આપણે પાણી નાખીશું. એક નંગ ટમેટું લીધું ને એ બાફામાં નાખી દેવાનું, એટલે મસ્ત થઈ જાય, એમ ચડી જાય એની હાથે. અડધી ચમચી આપણે આ બાફામાં હળદર નાખી દેશું, એટલે એનાથી કલર સરસ આવશે. મીઠું નાખશું 1/2 ચમચી. હવે એને આપણે બાફા મૂકી દઈશું. ગેસ ચાલુ કરી દીધો, 3 સીટી પડશે તો આપણી દાળ થઈ જશે. 3 સીટીમાં દાળ થઈ જાય, મેં બોરી દીધેલી હતી ને એટલે, ને બોરી ન હોય તો 5 સીટી પડવા દેવાની. આ દાળ આપણી ચડે ને ત્યાં સુધીમાં આપણે લોટ ઢોકરી માટે લોટ બાંધી લેશું. આ લોટમાં 1/2 ચમચી આપણે હળદર નાખશું, થોડોક જ ગરમ મસાલો નાખશું 1 ચપટી, 1 ચમચી ધાણા જીરું નાખશું, 1 ચમચી મરચું નાખશું, સ્વાદ મુજબ મીઠું નાખશું, ને એમાં કસ્તુરી મેથી નાખવાની. આ 1 ચમચી કસ્તુરી મેથી લીધેલી છે, એને આવી રીતના કરીને કસ્તુરી મેથી નાખી દેવાની. આમ ને હવે સરખું બધું મિક્સ કરી લેવાનું. એમાં 1 ચમચી તેલ નાખવાનું. તેલ નાખવાથી આપણી ઢોકળી ચોટતી નથી, એટલા માટે તેલ નાખવાનું. કરામાં કાંઈ મોણની જરૂર ન હોય. હવે આપણે થોડું થોડું પાણી નાખીને બાંધવાનું. આપણો લોટ પલાળી લેશું આવી રીતના. બધો લોટ આપણો બંધાઈ ગયો છે. તેલ નાખીને આવી રીતે મસળી લેવાનું થોડું, તેનાથી આપણી ઢોકળી સરસ થાય. આ ઢોકળીને આપણે વણવાની નથી, આવી રીતના હાથથી ચપટીથી બનાવવાની છે. જો આવી રીતના આ ચપટી આવી રીતના નાની નાની આમ ચપટી ભરતું જવાનું, આવી પટલી પટલી કરતું જવાનું. જો આવી રીતના આપણે બધી તૈયાર કરી લેશું. જો આવી રીતના આ ચપટી ઢોકળી બહુ સરસ લાગે છે વણવા કરતાં. ને આવી પટલું પટલું આપણે કરી લેવાનું, આવી રીતના હાથથી આમ જ લેવાની છે. આમ બે આંગળી વચ્ચે આમ દબાવો ને એટલે એટલી થઈ જાય આરામથી. એવી રીતના આપણે બધી તૈયાર કરી લેશું. જા થઈ ગઈ ને તૈયાર, આવી રીતના બધી તૈયાર કરી લઈએ આપણે. આ ચપટી ઢોકળી આપણી બધી બની ગઈ છે, આવી રીતના બનાવી લેવાની. ને આ દાળ આપણી બફાઈ ગઈ છે. હવે દાળને થોડીક ઝેરી લેશું, એકરસ કરી લેશું. હવે એકરસ થઈ જવી જોઈએ દાળ મસ્ત. હળદર ને મીઠું જ નાખેલા છે. આ ગરમ મસાલો નાખશું 1 ચમચી, 1 ચમચી ધાણા જીરું નાખશું. હવે આપણે પેન ગરમ કરવા મૂકી દઈશું. એમાં 1 પાવરું તેલ નાખી દઈશું, 1.5 પાવ. ચપટી આપણે રાઈ નાખશું. 1/2 ચમચી જીરું નાખશું.
10 લીમડાના પાન નાખશું, ચપટી આપણે હિંગ નાખશું, ના દાળ બાફેલી હતી ને આપણી એ દાળ નાખી દેશું હવે. આ સિંગદાણા છે એ નાખી દેશું હવે. એક લીંબુના રસ ને એક લીંબુ છે એનો રસ લીધેલો છે તે નાખશું. હવે આને થોડુંક ઉકળવા દેશું, પછી આપણે ઢોકળી નાખી દઈશું. તમને આવી ઘટ લાગતી હોય ને, થોડીક ઘટ લાગે ને એટલે થોડુંક પાણી નાખી દેવાનું, કેમ કે હજી ઢોકરી આવશે એટલે વધારે ઘટ થશે, એટલે થોડુંક આપણે પાણી નાખી દઈશું, અડધો ગ્લાસ. હવે આને ઉકળવા દઈએ થોડીક, પછી ઢોકરી નાખી દઈએ. એક ચમચી આપણે આ વાટેલું મરચું નાખી દઈશું. હવે આ આપણી દાળ ઉકરી ગઈ, એમાં ઢોકરી આપણી બનાવેલી હતી ને એ નાખી દઈશું બધી જ. હવે એને 5-10 મિનિટ ચડવા દઈશું, બરાબર ઉકરી જાય ને પછી ઉતારવાનું, કે ઢોકરી કાચી ન રહેવી જોઈએ. 5 મિનિટ ઉકળવા દઈશું બરાબર. આ દાળ ઢોકરી આપણી ચડી ગઈ છે, આવી ઘટ થવા દેવાની. જો ધાણા નાખી દઈશું, મિક્સ કરી લઈશું. હવે ગેસ બંધ કરી દઈશું આપણે. આ ચપટી દાળ ઢોકરી આપણી તૈયાર છે.